Durante la luz, mi cielo, perdón, va a quedar en su puesto. La cosa que yo tengo que hacer es hacer que me tire yo que te hacer que me tire yo que te trampo en que हमने अपने सुने कुछ हमने अपने कहने चुके एक भागीदार दर महीना ने अंते एक सरकी रकम में उपाय कराए चुके मैं कुल वार्षिक उपाय आपको छह बार बचा जो ऊपर में बार टक्कर लेके ब्याज वसूल करवाने होए तो वर्ष में अंते ऊपर पर ब्याज कम तो सौथी पहला ऊपर पर ब्याज वसूल कर सूं આછે ઉપર પર વ્યાજનું સૂત્ર તો અહીંયા આપણને કુલ ઉપર આપ્યો છે તો આપણે માસિક ઉપર દ્વારા શોધવો પડશે मासिक फरवरी के ऊपर ने एक हजार फिर आपने आ सूत्र ने अंदर आपने कीमतों मुकी सू પી એટલે મુદ્દલ એક હજાર રૂપિયા છે આ રીતે વ્યાજનો દર 12% છે હવે એન એટલે મુદ્દલ તો અહીં વિદ્યાર્થીઓ યાદ રાખીએ છું વર્ષને અંતે ઉપર થાય છે તો જ્યારે વર્ષને અંતે ઉપર અથવા દર મહિનાને અંતે ઉપર કરવો તો 12% અને જો દર મહિનાની પહેલી તારીખે ઉપાડ કરતો હોય તો 78/12 કરવાનો હવે આમાં આપણે કિંમત મૂકીશું ખ્યાલ આવ્યો બરોબર આવી રીતે ઉપાડ પર વ્યાજ ગણાય ખાસ તમારે ધ્યાન રાખવાનું છે ઉપાડ ક્યારે કરવામાં આવે છે તે બરોબર અમૃતા અને દિવ્ય એક ભાગે દરેક મહિનામાં નીકળે છે અમૃત એક પેઢ બની રહ્યો છે તેનું મૂડીનું પ્રમાણ છે 3/1 એનો
ઇન્સ્યોરન્સ આપવાનું છે. વર્ષમાં અને પેલું નફો 676 હોય તો અમૂલ રાય પણ કેટલી રકમ મળશે? બીજે તો પહેલી વસ્તુ, જ્યારે મૂડીનું પ્રમાણ આપેલું હોય ત્યારે સૌ પ્રથમ નફો નુકસાન સરખી હિસ્સે નહીં જાય. તો અહીંથી સૌથી પહેલું સ્ટેપ હતું કે અમૃતાનું કમિશન સુધારવાનું છે. કમિશન બાદનો નફો. હવે આપણે અમૃતમ નફો શોધીશું. જ્યારે નફા નુકસાન પ્રમાણ ન આપેલું હોય તો નફો સરખે હિસ્સે વહી જાય. બરોબર, તો આ નફા સરખે હિસ્સે વહેંચીશું. અમૃતાને મળતી રકમ શોધીશું આપણે.
આપશે અમૃત તને માટે જુલો વિદ્યાર્થીઓ બરાબર આવી રીતે આપણને કીધું છે કે અભિજીત નો નફો
પંદર જેમ દસ જેમ નવ નફા નુકસાન નું પ્રમાણ આવી રીતે લખવાનું આપણે આવી રીતે રાજકુમારને મળતો નફો શું થયો? તમારે કૌશિક અને સરવાળો નફો હોમવર્કની અંદર આવી જ રીતે કૌશિક અને શર્માને કેટલો નફો મળે છે તે તમારે શોધવાનો છે વિદ્યાર્થીઓ, બરાબર? તો આજે અહીં આપણે આટલું રાખીએ છીએ. આવતા પીરિયડની અંદર આપણે દાખલા નંબર 3.5 ગણીશું. ધ્યાનથી જોઈ લો, કુલ રકમને જેમમાં કેવી રીતે વહેંચાય છે તે બરોબર.